વિશ્વામિત્રી નદી, વિશ્વામિત્રી નદીમાં પૂર અંતર્ગત કોર્પોરેશનની ટીમે અનેક કાર્યવાહી હાથ ધરી. કોર્પોરેશન દ્વારા 11 જેટલા દબાણ કરતા જ તે લોકોને નોટિસ આપવામાં આવી છે. કારલીબાગ વિશ્વકુંજ સોસાયટીના રહીશોને નોટિસ મળતા જ રાતા પીડા થયા છે. માત્ર જો હંગામી બનાવેલા કિચનથી વડોદરામાં પૂર આવતું હોત તો અમે દૂર કરવા તૈયાર છે તેવી માહિતી સામે આવી છે. બાજુની સોસાયટીમાં રહેતા કાઉન્સિલરે વિશ્વામિત્રીના પટ પર દબાણ કર્યું છે. 70x20નું દબાણ કરી ગ્રાન્ટમાંથી જ પેવર બ્લોક પણ નખાવ્યા છે. કોર્પોરેશન અમારી સાથે વહાલા દવાલાની નીતિ રાખી રહ્યા છે તેવા આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે. આ કોર્પોરેશન દ્વારા જે નોટિસ આપવામાં આવી છે એ ભેદભાવપૂર્ણ છે, એ ચોખ્ખું દેખાઈ રહ્યું છે. બરાબર, તમે પણ અહીંયા જોઈ રહ્યો છો કે અમે જે કંઈક બાંધકામ કર્યું છે કે કાયમી બાંધકામ નથી, હંગામી બાંધકામ છે. અને એ અમારા જે પ્રમાણે નકશામાં જોઈએ છે તો એ નકશાની અંદર એ એરિયા અમારામાં જ જોવામાં મળે છે. બરાબર, તમે નકશામાં અત્યારે જોઈ શકો છો કે એ એરિયા આમાં બતાવવામાં આવ્યો છે. અને અમે હવે ગવર્મેન્ટ પાસેથી જાણવા માગીએ છીએ, મ્યુનિસિપાલિટી પાસેથી જાણવા માગીએ છીએ કે એક્ઝેક્ટ માર્કિંગ કરો કે અમારી સોસાયટી એરિયામાં કેટલો એરિયા આવે છે જેથી અમને એના માટે પૂરી માહિતી મળે. શું નામ આપનું? જયેશભાઈ દરજી. વડોદરા મહાનગર સેવા સદન તરફથી અમને જે નોટિસ આવી છે, અમારું જે હંગામી સ્ટ્રક્ચર જે સોસાયટીમાં સામાજિક અને ધાર્મિક પ્રસંગો માટે વાપરવા માટે અમે વાપરી બનાવ્યું હતું એના માટે અત્યારે અમને નોટિસ આપવામાં આવી કે તાત્કાલિક 72 કલાકમાં આની અંદર ડેમોલિશ કરો. અમારો કહે કે આ એક જ સ્ટ્રક્ચર છે જે વડોદરા ડ્રોન સર્વેમાં એક જ સ્ટ્રક્ચર આવ્યું અને આ સ્ટ્રક્ચરને લીધે જો વડોદરા શહેરમાં પૂર ઉતરી જતું હોય અમે સૌથી પહેલાં સ્ટ્રક્ચર હટાવી દઈશું. જો અમારી લીધે પૂર આવતું બંધ થઈ જતું હોય વડોદરામાં તો અમને કોઈ વાંધો નથી. શું કહેશો તમે કાઉન્સિલરના દબાણ વિશે પણ વાત કરી છે? સોસાયટી વોર્ડ નંબર 3ના કોર્પોરેટર રૂપલબેન મહેતા, જે આપણે બાજુની સયાજી સુરેમાં જ રહે છે, એમની ઘરની પાછળ લગભગ 70 ફૂટ જેટલું ઊંડું અને લગભગ 20 ફૂટ પહોળું એટલે લગભગ 50,000 લાખ સ્ક્વેર ફીટ જગ્યા જેટલી છે, 50,000 લાખ સ્ક્વેર ફીટ જગ્યા જે છે એમણે દબાણ જે કરી છે એ એમને એમના એ ડ્રોન સર્વેમાં એ કેમ ના આવ્યું કે વિશ્વામિત્રીનો જે સંદેશ અને ગુજરાત સમાચારની પાછળનો જે પટ્ટો છે એ ટર્નિંગ છે જે અમારી સોસાયટી નડે છે. અમારી જો સોસાયટી નદી કિનારા હતી એમની સોસાયટી બી નદી કિનારા હતી. એમણે જે પુરાણ કરીને એમણે જે કરાવ્યું છે તો અત્યારે ડ્રોન સર્વેમાં એમની પાસે વડોદરા મહાનગર સેવા સદન પાસે કોઈ એવો નકશો જ નથી જે ઓરિજિનલ નદી ક્યાં હતી અને ક્યાંથી શરૂઆત થઈ અથવા ક્યાં એનો છેડો છે. અત્યારે આટલું મોટું દબાણ થયું, ધારાસભ્યની એમએલએની ગ્રાન્ટમાંથી પ્રોટેક્શન રિટેલિંગ વોલ થઈ ગઈ. અમારું કહેવું છે કે એમણે બી કોઈ સર્વે નહીં કર્યો કે કોઈ જગ્યા કઈ કાયદેસર છે કે ગેરકાયદેસર. બધી જ જગ્યાએ લોલમ પોલ ચાલે છે અને અમારી સોસાયટીમાં અત્યારે પહેલું દેખાય કે ગણપતિમાં જે થીમ કરી છે વોર્ડ નંબર 3ના કોર્પોરેટર માટેની પ્રવેશબંધી એની ફળસ્વરૂપ રીતે અમને આ નોટિસ આપવામાં આવી જવા મળ્યા. કોર્પોરેશન પાસે પહેલી વાત એ કે કોઈ નીતિ જ નથી. સૌથી પહેલું અહીંયા આગળ જે કોર્પોરેશને જ ગ્રીલ મારીને આપી છે એની હદની અંદર છે એટલે નદીને નદીમાં પૂર આવે તો એને કોઈ લાગતું વળગતું નથી. બીજું અહીંયા આગળ જો કોર્પોરેશનની બાઉન્ડ્રીની અંદર એ લોકોને ઇલીગલી લાગે છે તો બાજુની સોસાયટીમાં જે રૂપલબેન કોર્પોરેટર છે એમને ત્યાં આગળ ઓછામાં ઓછું 70 ફૂટ લાંબુ ને 20 ફૂટ પહોળું એ લોકોએ પુરાણ કરીને બધાએ બનાવ્યું છે તો એનું શું? એકલું આ કન્સ્ટ્રક્શન એકલું દેખાય છે અહીંયા કિચનનું કે એ પણ દેખાય છે? દેખાતું હોય તો આંધળા કેમ બની ગયા જોયા વગર? ને નિલેશ પટેલ.